नमस्कार दोस्तों, निर्माण स्पेशल में पंकज साधु तुम्हारा स्वागत करूं मित्रों। युद्ध कोईपण देश माटे आपत्तिजनक छे। अहींया युद्ध थाय छे खाली ईगोना कारणे। बे देशना राजाओने पोतानो ईगो गवाय छे। एने एवुं लागे छे के हूँ मारा स्वतंत्रतानो भोग केम आपू, मारे जेनी साथे बेसवू होय त्यां बेसवू, जेनी साथे वात करवी होय त्यां करूं। आ संघर्षो केटली खोवारी सर्जे छे। तमे छेल्ला केटला दिवसथी टीवी पर जोई रह्या छो। अहीं सवाल ए छे के बे देशनी लड़ाईनी अंदर दुनियाना बीजा देशोने केटलुं वेठवानुं आव्युं छे। तमने लागे छे के बहु सामान्य बाबत छे, बे देश लड़े छे। पहेला इराकमां युद्ध थयुं हतुं, अफगानिस्तानमां थयुं हतुं, सीरियामां थयुं हतुं। शुं फेर पड़े छे? કેટલા બાળકો અનાથ બન્યા, કેટલા ઘર ઉજળી ગયા, એ જુદી વસ્તુ છે, પણ સામા પક્ષે એની સાથે વેપાર વાણિજ્યથી જોડાયેલી બાબતોમાં લોકો પર શું અસર પડે છે? અને કેટલીક જગ્યાએ તો આનો લાભ લઈને વેપારીઓ જાતે જ યુદ્ધ છે એટલે ભાવ વધારો ઠોકી દેવાના। આ સીધી અસર છે। તમે જુઓ કે પ્રજાજનનું જીવન કેવું દોહલ્યું બન્યું છે। पेट्रोल और डीजल की बात करिए, रांधण गैस की, तो प्रजाजनों शू कहे छे के युद्धना नामे उगाली लूट। एटले हूँ तमने एम कहूँ कि आनी अंदर सौथी मोटो वर्ग जे अत्यारे पीसाई रह्यो छे ए मध्यम वर्ग छे। अने एमां मध्यम वर्गनी जे अत्यारे दशा छे एटली बधी कफोड़ी थई गई छे के एने बिचाराने शुं करवुं ए खबर नथी। अत्यारे तमे आप जोई रह्यो, अत्यारे हाल अनाज भरवानी सीजन छे, पण अत्यारे लोको अनाज भरी नथी रह्या, कारण के अनाजनो भाव आसमाने छे, खेडूतोने पूरता भाव मळता नथी। आ बधी वस्तुओमां फक्त ने फक्त जो मध्यम वर्ग ज पीसातो होय तो शुं करीशुं, कारण के सौथी वधारेमां वधारे मोटो वर्ग छे अत्यारे मध्यम वर्ग छे। એની અંદર તમે દૂધ અને તેલ પેટ્રોલની વાત કરું તો એને યુદ્ધને લેવા દેવા શું? આ યુદ્ધ થયા ત્યાર પછી તમે જુઓ તો સામાન્ય જનજીવનની વાત કરો તો દરેક ઘરની અંદર દૂધની વપરાશ વધે તે એની અંદર પણ ત્યારે હાલમાં તમે દૂધની અંદર ₹2 વધી ગયા છે કે યુદ્ધના નામ ઉપર જ ટોટલી જે ચાલી રહ્યું છે એ જે ગરીબ વર્ગ છે, મધ્યમ વર્ગ છે અને હાઈ ક્વોલિટી વર્ગ, એમાં જોવા જઈએ તો મધ્યમ વર્ગને વધારે નુકસાન છે। યુદ્ધના નામે જે લૂંટ ચાલી રહી છે, સવારે ઉઠો તો સમજો દૂધથી ચાલુ કરીએ તો દૂધમાં ઓલરેડી ₹2 ભાવ હમણાં વધારો આવી ગયો છે। પેટ્રોલમાં જોઈએ તો પેટ્રોલમાં બી ₹5 થી ₹10નો સતત વધારો આવી રહ્યો છે, તો એનો ઘટાડો ક્યારે આવશે? આ યુદ્ધના નામ ઉપર જે આ વધારો ચાલી રહ્યો છે એ તદ્દન ખોટું છે। સરકારની ફેવરમાં અમે છીએ જ। આપણે નરેન્દ્ર મોદી જે આપણા વડાપ્રધાન છે એ બરાબર જ એમનું તંત્ર ચલાવી રહ્યા છે, પણ જે આને પર નિયંત્રણ ક્યારે આવશે? જે આ મોંઘવારી ચાલી રહી છે યુદ્ધના નામ ઉપર, અત્યારે જે ઉઘાડી લૂંટ ચાલી રહી છે, સરકારનું નિયંત્રણ નથી એ સાબિત થઈ જાય છે। અને બીજી વસ્તુ કે યુદ્ધ તો યુક્રેનમાં થાય છે ને રશિયામાં થાય છે, ભાઈ ત્યાંથી હજારો કિલોમીટર યુદ્ધ થાય છે અને ભારત દેશના નાગરિકોના એકદમ તવાઈ કેમ? અરે તમને મોંઘવારી એટલી બધી લાવી હતી, તમારા દેશમાં ઘટ આવે છે કે ભાઈ નુકસાન થાય છે, તો તમારા સાંસદોના, ધારાસભ્યોના, નગરસેવકોના 6 મહિના પગાર કાપી લો, કેમ કે એ પબ્લિકના કામ માટે તો છે, સેવા ભથ્થું તો લે છે। તો આ રીતે મોંઘવારી કરીને પબ્લિકને કેમ પીસવામાં આવે છે? જે રીતે દૂધના ભાવ વધારી દેવામાં આવે છે, આજે 6.5 કરોડની ગુજરાતની જનતા આજે ₹2 હિસાબે, સાહેબ વિચાર કરો, વધી ગયા તો સીધા 12 કેટલા થઈ ગયા આપ ગણી શકો છો? હું ગણિત કેવી રીતે મારી શકું? આપ ખુદ સમજદાર છો, એ રીતે કરી લો। બીજા બધા ભાવ વધારો કરી નાખ્યો છે, તેલની વસ્તુ લઈ લો, ખાદ્ય પદાર્થની વસ્તુ લઈ લો, મોંઘવારી દિન પ્રતિદિન વધતી જાય છે। અને સરકાર ખાલી વાતોમાં છે, નિષ્ફળ ગઈ છે। 100 દિવસમાં મોંઘવારી કાબૂમાં કરીશું તેવા વચનો આપ્યા હતા, મોંઘવારી તો કાબૂમાં થઈ નહીં, એના કરતાં 100 ગણી વધી ગઈ। સીએનજીના ભાવ તો વધી જ ગયા છે અત્યારે, જ્યારે આની પહેલાંની જે સરકાર હતી એ એમાં થોડો ઓછો ભાવ હતો, પણ અત્યારે એટલા ભાવ વધી ગયા કે 60, 65, 70 રૂપિયા। અને એમાં બી ધંધો નથી અમારો। અને ઓલાવાળી ગાડી આવી છે, ઓલાવાળા કસ્ટમર અમારી જોડે કે ભાઈ ઓલાવાળા આટલા ભાડું લે, તમે કેમ? એ કંપની અમને બી આપે ભાડું અને તમારી જોડેથી બી લઈએ, બરાબર, એટલે અમને પોસાતું નથી, અમે જઈએ છીએ। અને હજી યુદ્ધને કારણે કેટલો ભાવ અને ઘણો વધી જશે એવું લાગે, એ તો કહેવાનું રહેશે જ નહીં, એમાં તો વધશે જ હજુ બી, એ કોઈ એ જ નથી રહ્યો, સ્ટોપ જ નહીં રહે એનું। તો યુદ્ધના નામે લૂંટ ચલાવે જેવું કહી છે? યુદ્ધના નામે 100% એમાં કોઈ એ જ નથી, 100% એમાં બોલવાની કોઈ જરૂર જ નથી અમને। जी चौक्सपणे अत्यारे जे रशिया यूक्रेननु जे युद्ध थयुं छे अने एनो जे लाभ लई अने अत्यारे जे सरकारी तंत्रनी अंदर जे उघाड़ी लूट थई रही छे खूब ज निंदनीय छे। खरेखर तो रशिया यूक्रेननु जे युद्ध थयुं छे तो एना लीधे आज जे खनिज तेल छे, गैस छे के पेट्रोल डीजलनी किंमतो छे तेमां फेरफार थवानी शक्यता हती, परंतु आपणे जेम जोयुं के रशियाए भारतने क्रूड ऑइल सस्तामां वेचवानी ऑफर करी अने जे इंटरनेशनल मार्केट में क्रूड ऑइल हतुं तेना करतां बी वधारे सस्तामां आ क्रूड ऑइल भारते तेमनी पासेथी खरीद्युं हतुं अने छतां बी पेट्रोलना भावनी अंदर कोई बी जातनी सरकारे राहत आपी नथी। आ उपरांत तमे जुओ के खाद्य तेल जे छे के कपासिया तेल छे के सींग तेल छे के बीजे अन्य तेल छे ए आज तमे जुओ कि एक महीना पहला जे 2150 रुपया में मळता था अत्यारे लगभग 2600-2700 रुपयानो भाव थई गयेलो छे। हवे खाद्य तेलनी अंदर बी ज्यारे भारत जे छे ए पोते आटला मोटा प्रमाणमां जे उत्पादन करतुं होय अने जो 20 दिवसना युद्धनी अंदर ज आटलो मोटो भड़को थाय अने लोकोना खिस्सानी उपर जे बोझ पड़े ए मानवामां आवतुं नथी। खरेखर तो आनी अंदर सरकारना जे अधिकारीओ जे नेताओ जे छे एमनी मिलीभगतना लीधे आ जे भाव जे छे वध्या छे अने गरीब अने मध्यम वर्गना लोकोना खिस्सा उपर वधारेमां वधारे मार पड़ेलो छे। मोंघवारी जे जे કેટલાય સમયથી વધી રહી છે, તમે જોશો કે છેલ્લા 2 વર્ષથી મોંઘવારીએ માજા મૂકેલી છે। પેટ્રોલ ડીઝલના ભાવ જુઓ, ગેસના ભાવ જુઓ, એલપીજીના ભાવ જુઓ કે જીવન જરૂરિયાતના કરિયાણાની વસ્તુઓના ભાવ જુઓ। આ લોકોને એક મોકો મળી ગયો છે, રશિયા યુક્રેનનું યુદ્ધ થયું એને એક બહાનું બતાવી અને મોંઘવારી જે વધી રહી છે તેનું ધ્યાન ડાયવર્ટ કરવા માટે કે ભાઈ આ અમારો કોઈ વાંક નથી, પરંતુ ઇન્ટરનેશનલ લેવલ પર જે યુદ્ધ થયું છે તેના લીધે મોંઘવારી વધી છે એમ કહીને લોકોને ક્યાંક ને ક્યાંક બેવકૂફ બનાવવાની વાતો થઈ રહેલી છે। ભૂતકાળની અંદર બી ભારત પાકિસ્તાન ભારત ચીનના યુદ્ધ થયેલા જ હતા, પરંતુ એવો કોઈ મોટો માર ગરીબ અને મધ્યમ વર્ગની જનતાને અને દેશના અર્થતંત્ર ઉપર પડ્યો બી નહોતો। આ ઉપરાંત આપણે જોયું કે 2008ની અંદર જ્યારે વૈશ્વિક મહામંદી આવી હતી ત્યારે તત્કાલીન પ્રધાનમંત્રી જે મનમોહન સિંહની આવડતના લીધે આપણે મંદિરની અસર બી નથી પડી અને ભારતનું અર્થતંત્ર સુદૃઢ રહ્યું હતું। પરંતુ આજે વિપરીત પરિસ્થિતિ છે, મોંઘવારી છેલ્લા ઘણા વર્ષોથી વધી રહી છે, ગરીબ અને મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે, પેટ્રોલ જે છે કે ડીઝલ છે જે વધારેમાં વધારે મોંઘું થઈ રહ્યું છે, એલપીજી અને સીએનજીના ભાવો અત્યારે જે તમે જુઓ 2013ની અંદર જે ભાવ હતા એ 450 રૂપિયાનો બાટલો હતો, અત્યારે એ બાટલાનો ભાવ લગભગ 950થી 1000 રૂપિયા થઈ રહેલો છે અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 2000 રૂપિયાથી ઉપર જઈ રહેલો છે। એટલે મોંઘવારી તો પહેલેથી કૂદકે ને ભૂસકે વધી રહી છે અને આની અંદર સરકારી તંત્ર જે છે એ સાવ ને સાવ નિષ્ફળ ગયું છે। એ કાં તો તેલિયા રાજાઓને ડામવા માટે કે જે તેલ લોબી છે તેને કંટ્રોલ કરવા માટે એ લોકો ખાલી પોતાના ખિસ્સાઓ ભરી રહ્યા છે, નેતાઓ પોતાના ખિસ્સા ભરી રહ્યા છે અને મોંઘવારી ઓછી નથી કરી રહ્યા। એથી મારું માનવું છે કે રશિયા યુક્રેનના યુદ્ધને એક બહાનું બનાવી અને આ લોકો એક આગળ ધરી અને મોંઘવારી જે છે ખરેખર ઘણા વર્ષોથી છે, પરંતુ લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવા માટે એમ કહી રહ્યા છે કે આ યુદ્ધના લીધે આ પરિસ્થિતિ થઈ રહેલી છે। એવરેજ 10 થી 12%નો વધારો દરેક પ્રોડક્ટમાં અત્યારે ગણતરી મુકાય છે, એનું બેઝિક રીઝન છે ક્રૂડ ઓઇલ, એના કારણે આ વસ્તુ બને છે। અને અનાજની સી પરિસ્થિતિ કે ખાસ કરીને અનાજની સિઝનનો એક બાજુ ટાકડો છે અને એક બાજુ યુદ્ધની વાત છે, તો કેટલા લોકોમાં નારાજગી છે અને કેટલા લોકોએ ઓછું કરી નાખ્યું। 12 મહિનાનું અનાજ જે ભરતા હતા 10માંથી 8, 5 ફાઇનાન્શિયલી કન્ડિશન પહેલેથી જ કોરોનાને લીધે ક્રિટિકલ હતી, એના પછી આ કોમોડિટીઝમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરીને લોકો કમાતા હોય છે પણ શેરબજાર યુદ્ધના કારણે જે તૂટી પડ્યું, ભાંગી પડ્યું, તો આવકના સ્ત્રોત બધા બંધ છે એટલે અત્યારે કોઈને સિઝન ભરવાની કેપેસિટી કોઈ પબ્લિકની છે નહીં। તો આપણે વિગતવાર નજર નાખીએ કે તેલના ભાવ શું છે। તેલમાં એવરેજ 15 થી 20%નો વધારો આવ્યો છે આ મહિને અને એને સામે પરિણામે લોકો લૂઝ લેવાનું શરૂ કર્યું। ટીનનો કેટલું પ્રમાણ 100% લૂઝ 5 લિટર કે જે 15 કિલો લેતા હતા એ 5 લિટર ઉપર ને લિટર ઉપર આવી ગયા છે, એ વસ્તુ ફાઇનલ છે। અને ગૌરી પરિસ્થિતિ અનાજ ભરવાની જે સિઝન છે કેટલા ટકાનો વધારો અને અનાજ જે ભરવાનું પ્રમાણ કેટલું ઘટી ગયું, ભરવાનું અત્યારે કોઈ વિચારતું નથી, તૈયાર લોટ મળે છે એમાં જ ઇન્ટરેસ્ટ રાખે છે। બરોબર છે, તો દર વર્ષે શું શું પરિસ્થિતિ આ વખતે યુદ્ધને કારણે કેટલું બજાર બેસી ગયું કહેવાય આમ નગરજન માટે? આમ નગરજન માટે પૂરેપૂરું બજાર તો આમ તો 80% સુધી ખલાસ જ થઈ ગયું છે। અમારા જેવા નાના વેપારીઓનો હવે કોઈ ઇન્ટરેસ્ટ કે પેલું રહ્યું નથી કે ભાઈ આ ધંધો થશે કે પેલો થશે એમ। અને ભાવ વધારા યુદ્ધને કારણે ભાવ વધારાને કારણે શું શું કસ્ટમરોની ફરિયાદ સાંભળવા મળતી હોય છે, તો એ કઈ કારણે વાત મળતી હોય છે તમને? એ એવું કહે છે કે દુનિયાના લીધે અમારું જીવનનું બજેટ ખોરવાઈ ગયું છે। પેટ્રોલ અને ડીઝલની બાબતે પ્રજાજનોનું કહેવું એવું છે કે કદાચ આ યુદ્ધના કારણે જે વધારો થવો જોઈએ એના કરતાં વધારે અસર અહીંયા યુદ્ધવાળી ભૂમિ કરતાં આપણા દેશ પર પડી છે। સાંભળ્યું પ્રજાજનોની વાત। હવે આ બધાના કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થવાનું સ્વાભાવિક છે, પેટ્રોલ ડીઝલના ભાવ ઉપર ગયા, ગેસના ભાવ ઉપર ગયા, તો સૌથી પહેલાં जीवन जरूरी चीज वस्तुओं शाकभाजी अनाज ट्रांसपोर्टेशन मोघू थशे तो ए चीजों ऊपर केवी असर पड़शे। साबड़ो ये युद्ध हुआ उसके हिसाब से ये महंगाई क्यों हो रही है। हमारे ज़माने में तो ये घी तेल का इतना भाव ही नहीं था, 50-60 रुपये किलो था घी तेल। अभी ऐसा क्यों हो रही है, सरकार को कुछ पता नहीं चलता है क्या भाव है। अरे अभी तेल का क्या भाव है, अभी 3000 हो रहा है, 2000 है, 3000 है, 2500। ऐसा क्यों हो रहा है, ये सरकार क्यों बढ़ा रही है भाव। युद्ध वहाँ हुआ और ये क्यों यहाँ भारत में क्यों बढ़ा रही है भाव। जिम्मेदारी किसकी, सरकार की नहीं। सरकार की जिम्मेदारी है ना, अपनी थोड़ी है। नियंत्रण है, कंट्रोल है, सरकार का कंट्रोल है सही? ये सरकार का कंट्रोल है कि नहीं? बिल्कुल नियंत्रण नहीं सरकारનું, કેમ કે અમે હું પોતે એક મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ છું, બરોબર છે। હવે મારે દરરોજ મારા ફિલ્ડની અંદર વર્ક કરવાનું હોય છે। પેટ્રોલના ભાવ જે દિવસે દિવસે વધી રહ્યા છે, બરોબર છે, અમારી જે કંપની છે મને તો એના કંઈ વધારે બેનિફિટ્સ આપવાની નથી, બરોબર। હવે ભારત સરકાર કે આપણી ગુજરાત સરકાર જે પણ છે પેટ્રોલના ભાવ દિવસે દિવસે 2-3 રૂપિયા જે પણ વધારી રહ્યા છે, એના લીધે મારી તો જે સેલરી છે એમાં તો કંઈ વધારો થઈ નથી રહ્યો। માથાદીઠ આવક તમે વધારો અને પછી જો આવા કોઈ પણ નિર્ણય લો સરકાર, બરોબર છે, तो कोई पण मनुष्यने तकलीफ ना पड़े। पण आ तो केवुं थई रह्युं छे के बस उपरना भाव वधी रह्या छे, नीचे जे मध्यम वर्गनी पब्लिक छे एमने संपूर्ण घसारो आवी रह्यो छे। यूक्रेनना युद्ध साथे बधु मोंघवारी वधी रही छे, शाकभाजी तेल वगैरह वगैरह भाव वधी रह्यो छे। ए बधुं ना चाले, पण आजे मध्यम परिस्थितिना लोको केमनुं करे। आजे शाकभाजी लाईए 20 रुपया, 25 रुपया, 30 रुपया, 250 शाक होय तो आपणा छोकराओने आपणा घरवाळाने बधाने खवडावशुं, केवी रीते करूं पालन। આપણે શાકભાજીનો આટલો મોંઘવારીનો ખર્ચો આટલો ના પોસાય। તમે અત્યારે આપણા અમદાવાદમાં શાકભાજી ઉગી રહ્યું છે, ચાલી રહ્યું છે, તોય છતાં આ લોકો આટલો મોંઘવારી કેમ વધારી રહી છે, યુદ્ધના નામે કેમ વધારી રહી છે મોંઘવારી। પણ થોડોક તો વિચાર કરે કે નહીં સરકાર, કે આજે તેલનો જે આપણે બિનજરૂરિયાત વસ્તુ છે, તેલ છે, દૂધ છે, શાકભાજી છે, એનો મોંઘવારીનો ખર્ચો આટલો ના કરે સરકારે। કે યુદ્ધના નામે ચલો ભાઈ આપણે ચાલી રહ્યું છે, શાકભાજી છે, આ છે તે છે, એનો થોડો લિમિટ હોય તો ચલો ભાઈ મધ્યમ પરિસ્થિતિ વાળાને કશો કંઈ વાંધો આવે એમ નથી। આજે બે વર્ષ પહેલાં કોરોના હતો, લોકોને ઘર બેઠા ફાંફા ખાવાના નહોતા પૈસા, કેવી રીતે પૂરું કરું, શું ચલાવું। દાળ રોટલા ખાઈને લોકો પૂરું કરે છે, અથાણાં રોટલા ખાઈને પૂરું કરે, પણ એવું થોડી ચાલે કરે કેમ ને। એમાં પાછું આ પત્યું ને આ યુદ્ધ ચાલુ થયું કે આ શું છે, બસ જિંદગીમાં આવીને ચાલ્યા જ કરશે કંઈ કંઈ। કે થોડું સરકારનું નિયંત્રણ શું છે, શું કરવા માંગે સરકાર, કે તમે થોડુંક તો ધ્યાન આપો કે નહીં। ને વેપારી લોકો બિચારા ધંધા વગર નકામા થઈ ગયા છે, કંઈ બી હો તો તમે થોડું વેપારી વિશે બી ધ્યાન આપો। લૂંટ ચલાવી જ રહ્યા છે વેપારીઓ લોકો। આજે 10 રૂપિયાની વસ્તુ એના સીધા ડબલ 20 રૂપિયા ઠોકી દે છે, પણ માણસને જ્યાં કરાતો હોય ત્યાં સુધી કરી શકે, ના કરાતો માણસ કઈ રીતે પૂરું કરી શકે। આજે યુદ્ધના કારણે અનાજનો પણ એટલો ભાવ વધ્યો છે, તો એના કારણે આ વર્ષે ક્યાં અનાજે ભરી શકીએ આપણે, કેટલું ઘટાડું દેવું પડે। અત્યારે છૂટક લાઈન ખાવું પડે, તેલના ભાવ બી એટલા વધાર્યા છે, મોંઘવારીના ભાડા બી એટલા વધાર્યા છે। આપણો મજૂરી ધંધાવાળાને ક્યાંથી લાઈન બધું કરવું તો ખરું, ક્યાંથી લાઈન ધંધા હોય તો બી કરે। અત્યારે રેડીમેડ શર્ટ બી અમારા સટનું સાહેબ છે, રેડીમેડ શર્ટ બી હોય તો ભાવ વધત નહીં ને, એના એ ભાવના વેચાય છે। પણ આગળ માલ જાય તો આપણને આ યુદ્ધના કારણે કંઈ વેચાતું છે નહીં, તો શેના કારણે ઘર વખરી ચલાવી તો ખરી આ મોંઘવારીની। દીકરીઓ વાળાનું ઘર હોય એમાં ક્યાં પૂરું પાડવાનું આપણે, ના ક્યાંય સરકારની કોઈ કરતા જ નહીં, કોઈ નિયંત્રણ જ નહીં કોઈ। યુદ્ધના લીધે અનાજ 12 મહિનાને ભરતા હતા એમાં વધારો થઈ ગયો છે, પછી તેલના ભાવમાં વધારો થઈ ગયો છે, એટલે ગૃહને આ યુદ્ધના લીધે એટલે આ ગ્રસ્તે ચલાવવું બહુ મુશ્કેલ પડી રહી છે। બધાને ઈએમઆઈ એટલે વ્યાજના દર લોન ભરવા પડે છે, હપ્તા ભરવા પડે છે, એમાંય અમને તકલીફ પડી રહી છે। યુદ્ધના લીધે આ બધા ભાવ વધારી રહ્યા છે, તેલના છે, અનાજના છે, એટલે 12 મહિનાના અનાજ ભરી નથી શકતા એવી પરિસ્થિતિ થઈ ગઈ છે। તો કઈ રીતે ખોરવાય છે ગૃહિણીના બજેટ, પૈસા મોંઘવારીને લીધે। कि युद्ध वहाँ पे हुआ और महंगाई इंडिया में बढ़ गई, ऐसा क्यों? जैसे कि दूध है, तेल है, ये सब तो इंडिया में बनता है ना, फिर ये सब क्यों महंगा हो गया। युद्धने कारणे जे आपड़ा देश में मोंघवारी वधी रही है ये योग्य नहीं लगतु, कारण के जे रीते आपड़ा देश में जे वस्तुनु मतलब एक्सपोर्ट इम्पोर्ट थतुं त्यां माटे એ વસ્તુની મોંઘવારી નથી વધતી। રોજિંદા જિંદગીની જે બી વસ્તુ છે કે જેમ કે દૂધ છે, શાકભાજી છે, તેલ છે, પેટ્રોલ છે, ડીઝલ છે, તો આનો ભાવ વધે છે તો આનું શું કારણ છે? જેમ કોરોનાને લઈને બી ગવર્મેન્ટ કમાઈ છે કે વેપારીઓ કમાયા છે, એમ આ યુદ્ધને લઈને પણ હવે ગવર્મેન્ટ આ રીતે ખુલ્લી લૂંટ ચલાવે છે અને લોકોના આજીવન જે રોજ કમાઈને રોજ ખાતા હોય એ લોકોનું શું? એ લોકોના ઘરમાં જે બી બેલેન્સ મતલબ રોજિંદા जीवन जे बी है ये बधु खोरवाई जाए कि ए लोग ने घर केवी रीते मेंटेन करवानुं, केवी रीते चलावानुं, गृहिणी ने आखा महीनानुं जे पण मंथली जे बी ए लोकोनुं होय छे बेलेंस ए खोरवाई जाए छे, तो ए केवी रीते मेंटेन करे। आना परथी लागे छे कि गवर्मेंट कोईपण जातनुं एम के फॉलो नियंत्रण नथी करता अने खाली पोताना स्वार्थ माटे युद्ध ने के कोरोना ने रिलेटेड कंईपण ए चलावे छे लूट। अने हवे वात करी के आ ट्रांसपोर्टेशनना कारणे जे बाबतो ट्रांसपोर्ट पर आधारित है, चाहे तमारू गृह उपयोगी चीज वस्तु हो के कहीं पण हो, इलेक्ट्रॉनिक सामान हो, आ बधा पर धीरे 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 असर पड़वानी छे अने मध्यम वर्गीयनुं जीवन दोयलुं बनवानुं छे। आनी पहेला केटला युद्धो थया हशे, तमे केटलाक सीनियर सिटीजनों ने पूछो खबर पड़े कि एमणे युद्ध पछीनी केवी मोंघवारीओ जोयेली छे। 71नुं पाकिस्ताननुं युद्ध होय, बांग्लादेश की मुक्ति युद्ध हो, गमे ते पण युद्धनी असरो सामान्य जीवन पर पड़ती होय छे। युद्धना नामे एक जातनी लूंट ज छे, जे दूध दही छे एनी अंदर आज भाव वधारो थयो ए योग्य ज नथी। केम के दूध दही तो आपणे अहीं इंडियामांथी ज पूरुं थाय, एमां गुजरातमां एटलुं बधुं अढळक पाके छे के जेमां भाव वधारो शक्य ज नथी, तोय भाव वधार्यो। आ युद्धना नामे एक जातनी लूंट ज छे। तेलनी अंदर भड़का कर्या छे तो तेल आज सीधू ज डब्बे 300, 400, 500 रुपया वधी जाए। डीजल में और पेट्रोल में हमणा भाव वधारो कर्यो तो ए पछी सीएनजी जे जीवन जरूरियात छे, नानामां नानो माणस अत्यारे पेट्रोल मोंघू पड़े एटले सीएनजी वाहनों कराया पछी जो ए 50 रुपयानी अंदरथी सीधो 73 रुपया 75 रुपया लई जाए तो ये योग्य ज नथी। एक जातनी लूंट ज छे। अनाजनी शुं परिस्थिति? हाँ, अनाज में भी एवुं छे कि भाई अनाजनी अंदर भी अत्यारे तमे दाळो जोवो, चोखा जोवो, घऊँ जोवो, आवी बधी वस्तुओ जे आपणी त्यां पाके छे छतां भी 10-10 रुपया 20 रुपया 25 रुपया 100 रुपया दाळोनो भाव। आज तुवेरनी दाळ 130 रुपया भाव, जे गरीब माणस खाशे क्यांथी? आज मीठा जेवुं मीठू भी मोंघू थई गयुं। तो आ बधुं जोता लागे छे कि सरकारनुं नियंत्रण छे खरुं? आ नियंत्रण खोरवायेलुं छे अने क्यांक ने क्यांक अंदर पेटे आ आंधळी लूंट ज छे। वेपारीओने मळी अने गमे तेम सौदाबाजी करीने आ इलेक्शन माटेनो फंड भेगो करवा माटे के एक पेंतरो गळ्यो होय एवुं लागे छे। मारी उमर प्रमाणे मैं पाकिस्ताननुं, चीननुं बधाने युद्ध जोया छे, पण आवी मोंघवारी अमारी हती त्यारे हुं हाव 5-6 वर्षनो हतो। अत्यारे आंधळी लूंट सरकार करी रही है। तेलना भाव 4000, 2400, 2500, 2600। अत्यारे आजना छापामां न्यूज में खाली 40 रुपया के 50 रुपया ओछा कर्या छे, पण नामना अठवाडिये पछी पाछा ए 100 वधारी दे छे। एटले अत्यारे गरीब माणसो ज पीसाय, बीजा कोई लेवा देवा नथी। अनाजनी शुं परिस्थिति? अरे कोई भरी शकता नथी, कोईना घरमां अत्यारे दाणो नहीं होय। पेट्रोल डीजल हमणा चूंटणी हती एटले भाव ओछा राख्या छे, पण हवे पाछा भाव वधशे ए मारी ध्यानमां छे। ना सरकारनुं जरा नियंत्रण नथी, सरकारे ज आ बधुं खोटुं अंबक चलावी छे। बस ए वखतनी मोंघवारी आ वखतनी मोंघवारीमां घणो फरक छे। ए वखते मोंघवारी जेवुं कंई हतुं नहीं, लोको खाई पी शकता था। आजे तो लोकोए सरकारे एवा लोकोने बेबस कर्या छे के नोकरी वगरना थई गया लोको। आजे लोकोने रोजीरोटी नथी, आजे कमावावाळा घरमां एक कोई व्यक्ति अने 8 जण खावावाळा। सरकार शुं ध्यान आपे छे आनी अंदर? सरकारे कंईक तो विचार करवो जोईए। हवे आ युक्रेननुं तमे वात करो छो, एनी अंदर हवे सरकारने बानुं मळी गयुं मोंघवारी वधारवानुं, तो हवे आनी माटे जिम्मेदार कोण? आपणे कोनी पासे जवुं? सरकार कोनुं सांभळशे? आम पब्लिकनुं इंटरव्यू लेवाथी कंई थतुं नथी। इंटरव्यू लईने शुं थवानुं हतुं? कंई थवानुं नथी। सरकारे आनी अंदर जोवुं જોઈએ લોકોની શું પરિસ્થિતિ ગ્રાઉન્ડ લેવલ ઉપર શું ચાલે છે, એ તમારે એની પબ્લિકની શું સમસ્યા છે શું નહીં એ કોણ જોવા આવે છે? ખાલી વોટિંગ હોય એ વખતે તમે બધું આ બધું તમે પક્ષપાતને એ બધું કરો છો, આણે આમ કર્યું તેણે તેમ કર્યું, તો આમ પબ્લિકે આમ જનતાએ એની પોતાની કમ્પ્લેન હોય એ કોની પાસે જઈને કહેવી? તો નીચલો મધ્યમ વર્ગ અત્યારે કેવી રીતે પીસાય? મધ્યમ વર્ગ તો પીસાઈ જ ગયો, પીસાઈ નથી રહ્યો। જે જમીન ઉપર હતો ને જમીનની અંદર ઘૂસી ગયો આજની તારીખમાં, એની પાસે હવે કોઈ રસ્તો નથી ઊભા થવા માટે। કોણ કયા કોની પાસે જવું તમે જ અમને કહો કે અમારે કોની પાસે જઈને અમારી ફરિયાદ નોંધાવી હોય તો અમારું આ જે આમ પબ્લિક તમે જે ઇન્ટરવ્યૂ લો છો અમારે કોને જઈને કહેવું? કોઈ છે અમારું સાંભળવાળું? ના સરકાર, ના મોદી, ના કોઈ. સરકારનું કોઈ નિયંત્રણ છે જ નહીં. વેપારીથી લઈને દરેક લોકો મન ફાવે એમ લૂંટ ચલાવી જાય અને આ અટકવાની છે નહીં, કારણ કે સરકાર ઈચ્છતી જ નથી કે કોઈની પર કંટ્રોલ લાવીએ. જો સરકાર ધારે તો ભાવ વધારો ઘટાડી બી શકે છે અને પબ્લિકને રાહત આપી શકે છે, પણ સરકારની મંશા જ નથી કે પબ્લિક જ્યારે શું કે ચૂંટણી આવે ત્યારે આવી જવાની, નાની મોટી જાહેરાતો કરી દેવાની લોભામણી અને ફરી સત્તા ઉપર આવી જવાનું, પછી પ્રજાનું જે થવું હોય થાય. આ યુક્રેન અને રશિયાનું જે યુદ્ધ છે એની અંદર આપણા દેશની અંદર આને કોઈ અસર પડે નહીં. સિંગ તેલ હોય કે કપાસિયા હોય કે ગમે તે હોય, આ ઉત્પાદન જ આપણો અહીં થાય તો એનાથી જ્યાં આયાત કરે છે આ લોકો તો અહીંયા ભાવ વધારે. એક વસ્તુ છે, આજે વર્ષ પહેલાં 6 મહિના પહેલાં 2200-2100 રૂપિયાનો ભાવ હતો, આજે 2500 2550 રૂપિયા થયા, 50 રૂપિયા ઓછા કર્યા. શું કર્યું? 250 તો ચડી જ ગયા, પછી પાછા હમણાં 2 દાડા પછી પાછા વધારી દેશે. પેટ્રોલમાં આ થઈ ગયું, નાના મોટા માણસો ગાડીમાં જાય ના પોસાય તો ત્યાં પેટ્રોલ લઈને ગાડી નોકરીએ જાય તો એના તકલીફ કેટલી પડે? અને એ જમાનામાં યુદ્ધમાં થયો તારો ભાવ વધારો જીકાય? કોઈ દિવસ નહીં, કોઈ દિવસ નહીં. અમે તો જોયેલું છે, 60 વર્ષ ગયા ભારત પાકિસ્તાનનું યુદ્ધ જોયેલું છે. કે મોંઘવારી આવી, મોંઘવારી હોય આવી કહીને ભાવ વધારે નહીં. અત્યારે કેવો મન ફાવે એવો ભાવ, ઈચ્છા પડે એમ. એ વખતે મોંઘવારી એટલી બધી, યુદ્ધ ગમે એટલું થતું પણ મોંઘવારી એટલી બધી વધતી નહોતી, અને અત્યારે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે કહેવાને સવાલ જ નથી આવતો. અને અત્યારે ઘણા ભાવ થઈ ગયા. અત્યારે તમે જો તેલના ભાવ આસમાને પહોંચી ગયા છે અને 100 રૂપિયા ઘટાડે તો પણ દુકાનદારને પછી કોઈ ભાવ ઘટતા નથી, ભાવ તો એના એ જ રહેશે. કેમ? એટલે જે ઘટાડો થવો જોઈએ તો ઘટાડો થવો જોઈએ ને, નહીં કે આ તો એક જાતની લૂંટ જ છે. ભાઈ યુદ્ધ તો પહેલાં બી થયેલું. અમે યુદ્ધ આપણે ભારતના પાકિસ્તાનનું યુદ્ધ થયેલું, ભારત 62માં ભારતના ચીન જોડે બી યુદ્ધ થયેલું, પણ આટલી બધી એકદમ મોંઘવારીમાં ઉછાળો નહોતો આવ્યો. આ તો અસહ્ય ઉછાળો આવે છે ને. એક તો કારમી મોંઘવારી, આપણે કોરોનાની અંદર લોકો કેટલા બધા એ થઈ ગયા છે. કોરોનાની અંદર એક તો 2 સહાય થઈ ગયા, એમને નથી રોજીરોટી, આવકના સાધનો ઘટી ગયા, આવક ઓછી થઈ ગઈ, અને ફરીથી આવી રહ્યા દૂધના એકદમ ભાવ વધી ગયા, આ અનાજના ભાવ વધી ગયા. આજે સિઝન ભરવાના અનાજ ઘઉં ભરવાની સિઝન છે, એ ટાંકડે જ આ ભાવ વધે છે. એ કેવું અજુગતું લાગે છે. એટલે અમને તો દુઃખ થાય છે કે આ સરકાર તો શું આવી રીતે કરે છે, ને સરકારનો કોઈ હોલ્ડ નથી, વેપારીઓ પર હોલ્ડ નથી કે વેપારીઓ મન ફાવે એમ કરી શકે છે. અરે થોડો તો હોલ્ડ રાખવો જોઈએ, પબ્લિકનું ધ્યાન રાખવું જોઈએ. જે મધ્યમ વર્ગના બિચારા મરી જાય છે ને, આ એક તો મોંઘવારી છે જ ઓલરેડી ના. કોરોનામાં તમે સમજો છો ને, જાણો છો ને કે કોરોનામાં કોની આવક વધી છે? ઉલટી આવક ઘટી છે. કોઈની તો રોજીરોટી છીનવાઈ ગઈ છે, ધંધા રોજગાર ઓછા થઈ ગયા છે, નોકરીઓ છૂટી ગઈ છે, ને એવામાં આ મોંઘવારી વધે, આ અજુક તો સારું લાગે છે? કેવું ખરાબ લાગે છે ને, અમને ફીલ થાય છે. આજે અમે તો પેલા જૂના જમાનામાં જોયા કે સોંઘવારી હતી, ત્યાં બી યુદ્ધો તો થતા હતા પણ એટલી બધી ઉછાળો નહોતો થતો. આ ઉછાળો સારું ન કહેવાય. તો નિર્મા સ્પેશિયલમાં આ હતી વાત યુદ્ધના કારણે સામાન્ય માણસના જીવન પર કેવી અસરો પડતી હોય છે એની. ફરી મળીશું આવતા સપ્તાહે, ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.